વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 6.3 જોઈશું આપણે પહેલા પોઈન્ટ્સ અને સ્વાધ્યાય 6.1 અને 6.2 ભણી ગયા છીએ તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલશે અને સ્વાધ્યાય 6.3 કાઢશે એમાં આપણે દાખલા નંબર 1 જોઈશું વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 1 માં છે શોધો 35-20 એટલે -35 - 20 નો વિરોધી શું થશે -20 બરોબર હવે 35 ના ભાગ પાડવાના 15 - 20 બરોબર 15 - 20 બરાબર 35 થયા અને -20 હવે 20 માંથી 20 જાય એટલે 0 એટલે 15 - 0 બરાબર 15 જવાબ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો બી 72 - 90 તો 90 નો વિરોધી -90 હવે 72 - 90 હવે -90 ના ભાગ પાડવાના -72 - -18 હવે 72 માંથી 72 જશે એટલે 0 રહેશે 0 - -18 એટલે જવાબ આવશે -18 હવે વિદ્યાર્થી મિત્રો સી -15 - -18 તો -18 નો વિરોધી +18 તો 18 ના ભાગ પાડવાના 15 - 3 તો -15 + 15 - 3 15 માંથી 15 જશે એટલે 0 - 3 = 3 હવે વિદ્યાર્થી મિત્રો ડી -20 - 13 - 13 તો 13 નો વિરોધી શું થશે -13 તો -20 - -13 -- નો કરવાનો સરવાળો 20 - 13 એટલે કે -23 જવાબ આવશે કરવાનો સરવાળો પણ નિશાની માઇનસ ની જ આવશે હવે ઈ 23 - -12 નો એટલે કે -12 નો વિરોધી +12 તો 23 - 15 = 35 હવે -32 - -40 -40 નો વિરોધી +40 તો -32 - 40 ના ભાગ પાડો 32 - 8 32 માંથી 32 જશે એટલે 0 - 8 = 8 જવાબ રહેશે હવે વિદ્યાર્થી મિત્ર આપણે આયા દાખલા નંબર 2 ગ્રેટર ધેન લેસ ધેન અથવા બરાબર ચિહ્નો વડે ખાલી જગ્યા પૂરો માઇનસ પહેલા દાખલો જુઓ -3 - -6 ખાલી જગ્યા -3 - -6 હવે આ પહેલા આપણે આ જોઈશું -3 અને -6 તો -- નો કરવાનો સરવાળો -9 આયા હવે ખાલી જગ્યા અને પછીની રકમ જોઈશું -3 - -6 છે કૌંસની બહાર માઇનસ છે તો જે કૌંસની બહાર માઇનસ હોય તો અંદરની નિશાની પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય તો માઇનસ છે તો +6 થઈ જાય 6 માંથી 3 જાય તો 3 રહે એટલે કે પહેલા દાખલામાં -9 જવાબ આવ્યા ને 3 જવાબ આવ્યો તો ખાલી જગ્યામાં આવશે -3 - -6 લેસ ધેન -3 - -6 હવે વિદ્યાર્થી મિત્રો બી -21 - -10 ખાલી જગ્યા -31 - -11 -21 - -10 તો હવે કૌંસની બહાર માઇનસ છે એટલે +10 થઈ જશે -21 માંથી 10 જશે એટલે -11 રહેશે હવે બીજું જુઓ -31 - -11 છે તેમાં -- નો કરવાનો સરવાળો -42 તો -11 > -42 એટલે ખાલી જગ્યામાં આવશે -21 - -10 > -31 + -11 હવે આયા સી 45 - 11 = 45 - 11 = 56 તથા 57 - -4 = 53 તો જુઓ 56 > 53 હવે 45 - -11 > 54 + -4 હવે આયા ડી -25 - -42 તો ખાલી જગ્યા -42 - -25 તો -25 - -42 - છે તો પ્લસ થઈ જશે
હવે 42 માંથી માઇનસ 25 હશે એટલે 17 જવાબ આવશે. માઇનસ 42 ઓછા માઇનસ 25, માઇનસ 42 વત્તા 25, કૌંસની બહાર માઇનસ એટલે પ્લસ થઈ જશે. 42 માંથી 25 જશે એટલે માઇનસ 17 જવાબ આવશે. તો 17 ગ્રેટર દેન માઇનસ 17, એમાં ગ્રેટર દેન ની નિશાની આવશે. તો માઇનસ 25 ઓછા માઇનસ 42 ગ્રેટર દેન માઇનસ 42 ઓછા માઇનસ 25. હવે દાખલા નંબર 3, ખાલી જગ્યા પૂરો. માઇનસ 8 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો માઇનસ 8, 8 માંથી 8 જાય તો પ્લસ 8 આવે જવાબમાં, 8 માંથી 8 જાય તો 0, તો ખાલી જગ્યામાં આવશે 8. પછી બી, 13 વત્તા માઇનસ ખાલી જગ્યા બરાબર 0, તો પ્લસ 13 છે તો અહીંયા શું આવશે, માઇનસ 13. સી, 12 વત્તા માઇનસ 12 વત્તા ખાલી જગ્યા, તો 12 માંથી 12 જાય એટલે શું આવશે, 0. ડી, માઇનસ 4 વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ 12, તો આપણે 12 કરવા માટે અહીંયા કેટલા મૂકવા પડે, 8 ને 4 12, તો માઇનસ 8 આવશે. ઈ, ખાલી જગ્યા માઇનસ 15 બરાબર માઇનસ 10, તો માઇનસ 10 જવાબ ક્યારે આવે, તમે 5, માઇનસ 15 છે, 15 માંથી 5 બાદ કરો એટલે માઇનસ 10 જવાબ આવે. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 શોધો. માઇનસ એ, માઇનસ 7 ઓછા માઇનસ 8 માઇનસ માઇનસ 25, તો માઇનસ 7 વત્તા માઇનસ 8, હવે કૌંસની બહાર માઇનસ છે એટલે પ્લસ 25 થઈ જશે એટલે માઇનસ 15. 8 ને 7 15, માઇનસ માઇનસ તો કરવાનો સરવાળો, 8 ને 7 15, 15 વત્તા 25. હવે માઇનસ 15 વત્તા 25, હવે 15 માંથી 15 જશે એટલે 0, એટલે કે 0 વત્તા 10 બરાબર 10. હવે આયા બી, માઇનસ 13 વત્તા 32 માઇનસ 8 માઇનસ 1 બરોબર, તો માઇનસ 13, માઇનસ 13 વત્તા માઇનસ 8 અને માઇનસ 1 કરવાનો સરવાળો 32, અને કૌંસની બહાર માઇનસ છે એટલે પ્લસ 9 થઈ જશે. હવે માઇનસ 13, 32 વત્તા અહીંયા માઇનસ 9 થશે, અહીંયા 32 માઇનસ 9, માઇનસ માઇનસ 8 અને માઇનસ 1, 8 વત્તા 1 9, પણ નિશાની માઇનસની જ આવશે. માઇનસ 13 વત્તા માઇનસ 9 અને વત્તા 32, તો 13 અને 9 નો કરવાનો સરવાળો માઇનસ 22, માઇનસ 22 વત્તા 32, 32 માંથી 22 જાય, હવે 32 ના ભાગ પાડવાના છે પાછા, 32 ના ભાગ પાડવાના, 22 વત્તા 10 એટલે પ્લસ, પ્લસ 22 માંથી માઇનસ 22 જશે એટલે 0 રહેશે, એટલે પ્લસ 10 જવાબ આવશે, 0 વત્તા 10 બરાબર 10. હવે વિદ્યાર્થી મિત્રો, માઇનસ 7 વત્તા માઇનસ 8 વત્તા માઇનસ 90 છે, તો માઇનસ 8 અને માઇનસ 7, 8 ને 7 કેટલા થશે, અને વત્તા, જો અહીંયા વત્તા 90, માઇનસ 90 નો વિરોધી પ્લસ 90, એટલે કે માઇનસ 105 બરાબર માઇનસ 105. હવે ડી, 50 માઇનસ ખાલી જગ્યા માઇનસ 40 માઇનસ માઇનસ 2, 50, 40 વત્તા 2 કરવાના, નિશાની માઇનસ સી છે એટલે 42, અને 42 વત્તા 2, આજે કૌંસની બહાર માઇનસ એટલે પ્લસ 40, અહીંયા બી કૌંસની બહાર માઇનસ એટલે પ્લસ 2, તો 40 વત્તા 2 42 થશે, 50 વત્તા 42 બરાબર 92 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, કેટલો જવાબ આવે, 92 જવાબ આવશે. તો પહેલી ખાલી જગ્યામાં દાખલા નંબર 4 માં પહેલામાં જવાબ આવ્યો 10, પછી બી માં જવાબ આવ્યો પ્લસ 10, સી માં જવાબ આવ્યો માઇનસ 105, અને ડીમાં જવાબ આવ્યો 92, ડીમાં જવાબ આવ્યો 92. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 6.3 માં દાખલા નંબર 1 જોયું. દાખલા નંબર એ માં એ બી સી ડી ઈ અને એફ હતા બરોબર, એમાં એ માં જવાબ આવ્યો, તો આમાં જે સંખ્યા હોય એનો વિરોધી કરીને પછી એના જેટલી જેટલી સંખ્યા કરીને ઉડાડી દેવાના, એના વધારાની રકમના ભાગ પાડી દેવાના. આપણે બધા દાખલા એ રીતના જ છે. તો એમાં જ આપણે દાખલા નંબર 1 માં એનમાં જવાબ આવ્યો હતો
पंदर पची बी में जवाब आयो तो माइनस अठार सी में जवाब आयो तो त्रण डी में जवाब आयो तो माइनस त्रण ई में जवाब आयो तो पैंतीस અને એફ માં જવાબ આવ્યો તો પ્લસ આઠ. એ જ રીતે દાખલા નંબર બે માં પહેલામાં આવશે લેસ ધેન માઇનસ ત્રણ વત્તા માઇનસ છ, ખાલી જગ્યા માઇનસ ત્રણ માઇનસ માઇનસ છ, તેમાં આવશે લેસ ધેન. પછી બી માઇનસ એકવીસ ઓછા માઇનસ દસ, ખાલી જગ્યા માઇનસ એકત્રીસ માઇનસ અગિયાર, એમાં આવશે ગ્રેટર દેનની નિશાની આવશે સી. પિસ્તાળીસ માઇનસ માઇનસ અગિયાર માઇનસ પિસ્તાળીસ વત્તા અગિયાર, બરોબર, તો એમાં પણ આવશે ગ્રેટર દેનની નિશાની આવશે. વિદ્યાર્થી મિત્રો હવે ડી માઇનસ પચીસ માઇનસ માઇનસ બેતાળીસ, ખાલી જગ્યા માઇનસ બેતાળીસ માઇનસ માઇનસ પચીસ, તો એમાં આવશે ગ્રેટર દેનની નિશાની આવશે. પછી દાખલા નંબર ત્રણ મેં આપણે જોયું હતું ખાલી જગ્યા પૂરો, તો માઇનસ આઠ વત્તા ખાલી જગ્યા બરાબર ઝીરો, તો માઇનસ આઠ હોય તો આપણે પ્લસ આઠ કરીએ ત્યારે જવાબ ઝીરો આવે ને, તો પ્લસ આઠ કરવાના પહેલી ખાલી જગ્યામાં. બી તેર પ્લસ ખાલી જગ્યા બરાબર ઝીરો, તો પ્લસ તેર છે તો ખાલી જગ્યામાં શું મૂકીએ તો ઝીરો થાય, માઇનસ તેર. બાર વત્તા માઇનસ બાર, તો બરાબર બારમાંથી બાર જાય તો શૂન્ય. ડી બરાબર માઇનસ ચાર વત્તા માઇનસ આઠ બરાબર માઇનસ બાર, માઇનસ આઠ આવશે. ઈ ખાલી જગ્યા માઇનસ પંદર બરાબર માઇનસ દસ, તો પાંચ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ પોતાની નોટમાં લખી લેવાનું છે.